हेलो हेलो, हाय, दिस इज आरजी सलोनी. मेनी मेनी हैप्पी रिटर्न्स ऑफ द डे. आजे टॉप एफएम નો બર્થડે છે, એટલે આપણા બધાનો બર્થડે છે. આજે ટોપ એફએમ 2 વર્ષ નો થઈ ગયો છે. એકદમ હેપીનેસ નો માહોલ છે, અને હું પણ મારા હેપીનેસ ના પાર્ટનર ગોકુલ હેપી સિંગ તેલ સાથે હાજર છું આજની હેપીનેસ ની સ્ટોરી અને બીજી વાતો લઈને. અને થોડીક જ વાર પછી લજ્જાને પણ હું જોઈન કરીશ, અને એની સાથેથી એક જોરદાર રેસિપી આજે આપણે શીખીશું. અને એ રેસિપીના એન્ડમાં તમને હું એક પ્રશ્ન પૂછીશ, જે તમને ગોકુલ હેપી સિંગ તેલ તરફથી એક સરસ મજાનું ગિફ્ટ હેમ્પર જીતાડશે. પણ એના પહેલા આપણે આપણી તો વાત કરીએ, એક સરસ મજાની હેપીનેસ ની સ્ટોરી તમારા માટે જે લઈને આવી છું એ હું તમને કહું. વાત એક કાગડા ભાઈની છે. કાગડા ભાઈ એકવાર ડાળખી પર બેઠા હતા, અને બેઠા બેઠા એમની જ મસ્તીમાં મસ્ત હતા. એટલામાં એમણે બાજુમાંથી નદીમાંથી એક બગલો જઈ રહ્યો હતો, તો બગલાને જોયો. બગલાને જોઈને કાગડા ભાઈ તો ચક, ઓ બાપરે, આ બગલો તો કેવો સુંદર છે, લાઈને એના જોડે જઈને વાત કરો. તો બગલા જોડે જઈને વાત કરવા લાગ્યા કાગડા ભાઈ, અને કીધું, બગલા ભાઈ, બગલા ભાઈ, તમે તો કેટલા સુંદર છો, આ હા હા, તમારી આ પાંખો, તમારું આ રૂપ, તમારી આ તીખી નશીલી આંખો. ત્યારે બગલા ભાઈએ કીધું કે મને પણ એવું જ લાગતું હતું કાગડા ભાઈ, કે સૌથી સુખી હું જ પક્ષી છું આ દુનિયામાં, સૌથી સુંદર છું. પણ પછી મેં પોપટને જોયો. તમે જોયો છે પોપટને? ના ભાઈ, મેં નથી જોયો પોપટને. તું જાઓ જોઈ આવો, પોપટ એટલો સુંદર લાગે, એની લીલી લીલી પાંખો, એની લાલ લાલ ચાંચ, ઓહો. એવું કીધું બગલાએ જ્યારે, ત્યારે હવે કાગડાને થયું કે મારે હવે પોપટને મળવો છે. ત્યારે કાગડા ભાઈ પહોંચી ગયા પોપટ ભાઈ પાસે, થોડું શોધ્યું અને પછી મળી ગયા. ત્યારે પછી પોપટ ભાઈ એને કીધું કે પોપટ ભાઈ, તમે તો સૌથી સુખી પક્ષી હશો આ દુનિયામાં, કેવા સરસ તમે લાગો છો, તમને વળી શેનો દુઃખ? ત્યારે પોપટે કહ્યું કે મને પણ એવું જ લાગતું હતું પહેલા, પણ પછી એક દિવસ મેં મોરને જોયો. તમે ક્યારે જોયો છે મોરને? કાગડાએ કીધું, ના. તો જાઓ જઈને જોઈ આવો, એટલો સુંદર લાગે, એટલો સરસ લાગે, એના સરસ મજાના પીંછા, આ હા હા, ખુશ ખુશ થઈ જશો એને જોઈને. અને મને તો લાગે છે સૌથી સુખી મોર જ છે. ત્યારે પછી કાગડાએ કીધું કે ચલો હવે મોરને શોધીએ. તો કાગડા ભાઈ મોરને શોધવા આમથી આમ ફર્યા, પણ કાગડા ભાઈને તો મોર દેખાયા બિલકુલ જ નહીં. અને પછી જ્યારે એ એક ઝૂમાં ગયા પ્રાણી સંગ્રહાલય, તો ત્યાં એમને મોર મળી ગયો. અને જેટલા એક્સાઇટેડ કાગડા ભાઈ મોરને મળવા હતા, એનાથી વધારે આતુર તો મોર કાગડાને જોવા માટે હતો. અને કાગડાને જોઈને મોર એકદમ ખુશમ ખુશ. મોર કે, ઓહો, તમે કાગડા ભાઈ છો, ઓ બાપરે, મારે ક્યારનું તમને મળવું તું. ત્યારે કાગડાએ કીધું કે યાર, મારામાં તો એવું શું ખાસ છે કે મોર તમે આવું કરો છો, તમને આટલા બધા લોકો જોવા આવ્યા છે? તો કે, એવું જરાય ના સમજશો, મેં બહુ બધા લોકોથી સાંભળ્યું છે કે કાગડો એકમાત્ર એવું પક્ષી છે જેને કદી કોઈ પૂરીને નથી રાખતું. તમે એકદમ ફ્રી છો, તમે ફ્રીલી ફરી શકો છો, તમે તો સૌથી સુખી પક્ષી છો આ દુનિયાના. ત્યારે કાગડાને રિયલાઈઝ થયું કે ના ભાઈ, વાત તો એકદમ સાચી છે, મને મારામાં જે છે, મારી જે ખુશીઓ છે, એને ક્યારે હું જોઈ જ ના શક્યો. એટલે આપણે બધા સાથે આવું જ થતું હોય છે, આપણી પાસે બધી ઘણી ખુશીઓ હોય છે, પણ આપણે એને જોઈ જ નથી શકતા. અને બીજાની આ મોટી કોઈ વસ્તુ જોઈને, બીજાના મહેલ જોઈને આપણી ઝૂંપડી બાળવાના કામ કરીએ છીએ આપણે. ચલો ત્યારે હવે લજ્જાને બોલાવીએ, અને એની પાસેથી એક સરસ મજાની એવી રેસીપી જાણીએ જે તમને હેપી હેપી કરી દે. હેલો હેલો લજ્જા. હેલો, હેપી બર્થડે ટુ યુ. આજે ટોપ એફએમ ને 2 વર્ષ પૂરા થઈ ગયા છે. હેપી બર્થડે ટુ યુ ટુ. તો બોલો, બર્થડે સ્પેશિયલ શું લઈને આવ્યા છો આજે અમારા માટે? બર્થડે સ્પેશિયલ તો બહુ સરસ એક વાનગી છે, પણ છે ને આપણે કેવું થાય કે યાર, ગઈકાલે એક તો રક્ષાબંધન હતી, એટલે બધા એટલું પેટ ભરીને ખાધું હશે, અને ઉપરથી મમ્મીઓ બહુ જ બનાવી બનાવીને થાકી ગઈ હશે. એટલે મને થયું કે ચલ આજે શ્રાવણ સ્પેશિયલ કઈક એવી હલકી આઈટમ આપું કે જે તમને બહુ થાક પણ ના લાગે, આરામ ફટાફટ બની જાય, અને તમને ખાવામાં એટલી ચટાકેદાર અને એકદમ ટેસ્ટી લાગે. ઓકે, તો આજની રેસીપીમાં એનું નામ છે સ્પેશિયલ ફરાળી મિક્સ. બહુ જ ઇઝી છે. ઇન શોર્ટ એવું કહી શકાય કે ઘરમાં જેટલી પણ શ્રાવણ સ્પેશિયલ વસ્તુઓ વધી હોય ને, એમાંથી તમે આ બનાવી શકો છો. શિંગદાણા જોઈશે, મકાના જોઈશે, કાતરી વેફર જોઈશે, અને એક્સ્ટ્રા કોઈ પણ ફરાળી વસ્તુ જે તમે તળીને અંદર નાખી શકો એ આનામાં ચાલશે. તળવા માટે તો આપણી પાસે સ્પેશિયલ આપણું ગોકુલ હેપી સિંગ તેલ છે જ,
આ દરેકે દરેક વસ્તુને તળવાની છે એની અંદર. તમે ચાહો એ મરચું મીઠું, ઘણા લોકો હળદર ખાતા હોય તો હળદર એડ કરી શકે છે, ગરમ મસાલો અને થોડો મરી પાવડર, બધું ભભરાવીને એની ઉપર દહીં અને આમલીની ચટણી એડ કરવાની છે. અને બહુ જ આમ વધારે પડતું તમારે મન થયું અને કંઈક સરસ મજાનું ટેસ્ટી અને ઠંડુ ખાવાનું, તો આ આખું વરાળી મિક્સ તમે એને ફ્રીજમાં મૂકી શકો છો. ફ્રીજમાં મૂકીને અડધો પોણો કલાક કાઢીને પછી જયારે ખાજો ત્યારે તમને મજા આવશે અને સ્પેશિયલ એવું લાગશે કે બહુ દિવસે ઉપવાસ સિવાયનું પણ કંઈક અલગ પ્રકારનું ખાધું. બહુ જ ઇઝી, માત્ર 5 મિનિટમાં બની જતી આ વસ્તુ છે. સો તમે આજે જ બનાવજો અને તમારો રક્ષાબંધનનો બધો જ થાક આ ફરાળી મિક્સ ખાઈને ઉતારજો. ઓહ વાવ, રિયલી ચટપટું લાગે, એકદમ સાંભળીને જ ખબર પડી જાય કે કેટલું આમ ઇઝી ટુ કુક અને ઇઝી ટુ હેવ વાળી ડિશ છે આ. અને છે ને હવે તમે તો આ રેસીપી કહી દીધી, પણ આપણે લોકોને જે ગિફ્ટ જીતાડવાના છે એના માટે આના પરથી એક ક્વેશ્ચન મારે બધાને પૂછવાનો છે, તો એ હું પૂછી લઉં. આપણે મળીએ કાલે. ડન છે, મળીએ આવતીકાલે સાંજે 4 વાગે પાછા આપણા સોશિયલ મીડિયા ઉપર. ઓકે, ડન ડન, બાય બાય બાય. ઓકે, તો આ હતા આરજી લજ્જા. એમણે છે ને આપણને અંદર એક સ્પેસિફિક વસ્તુ નાખવાની વાત કીધી છે. આમ તો તમારે જે નાખવું એ નખાય, મિક્સ જ છે, ભેળ જ કરવાની છે ફરાળી. પણ જો તમારે એમણે જે કીધું એ નાખવું હોય તો એ શું હતું એ તમારે મને કહેવાનું છે. ઓપ્શન 1, એમણે મલાઈ નાખવાનું કીધું હતું. ઓપ્શન 2, એમણે બટર નાખવાનું કીધું હતું. કે ઓપ્શન 3, દહીં નાખવાનું કીધું હતું. એમણે આ સ્પેશિયલ ફરાળી મિક્સમાં શું નાખવાનું કીધું હતું એ તમારે મને કહેવાનું છે. અહીંયા નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાની છે. ફટાફટ ફટાફટ નીચે તમે કમેન્ટ કરી શકો છો, અથવા તો તમે મને વોટ્સએપ કરી શકો છો તમારો જવાબ. મારો વોટ્સએપ નંબર છે 7434927927. અને તમે મને ફેસબુક પર પણ જણાવી શકો છો. મારા ફેસબુક નું આઈડી છે ટોપ FM મહેસાણા 92.7. ત્યાં સુધી ખુશ રહો, ગોકુલ હેપી સિંગ સાથે હેપી હેપી રહો, ટોપ FM નો બર્થડે સેલિબ્રેટ કરો અને જમ સુનો, ટોપ સુનો. જબ સુનો, ટોપ સુનો.